દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 29 ડિસેમ્બર સુધીમાં નવા વેરિયન્ટ JN1ના કુલ 145 કેસો સામે આવી ચૂક્યા છે. બીજી તરફ કોરોના કેસો વધતા આરોગ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે અને લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 797 નવા કેસો નોંધાયા છે, જે 225 દિવસ બાદ સૌથી વધુ છે. અગાઉ 19 મેએ દેશમાં કોરોનાના 865 કેસ નોંધાયા હતા. હાલ સક્રિય કેસોની સંખ્યા 4091 છે. મંત્રાલય દ્વારા અપાયેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં વધુ 5 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે, જેમાંથી કેરળમાં 2 અને મહારાષ્ટ્ર, પુડુચેરી, તામિલનાડુમાં 1-1નું મોત નિપજ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2023 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્ય દક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવીએ. બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે. લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો. LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે. શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો. સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો. સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો. આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે.